નમસ્કાર, બુલેટિન ઇન્ડિયામાં હું છું આપની સાથે મિત્તલ. અને હાલ આપણે આજે કાર્યક્રમમાં રોજ અલગ અલગ વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ અને રોજ અલગ જે આપને પસંદ હોય અથવા આપને ન ખબર હોય તેવા વિષય ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ, નિષ્ણાંતો સાથે વાતો કરતા હોઈએ છીએ. ત્યારે ઘણા એવા વિષયો હોય જેના પર ચર્ચા કરવી, જાગૃતતા ફેલાવવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે. ત્યારે એક મહિલા જ્યારે રોજ પોતાની લાઈફમાં ક્યારેક એક માતા તો ક્યારેક એક પત્ની, ક્યારેક એક વહુ તો ક્યારેક દીકરી જેવા ઘણા બધા પાત્રો ભજવતી હોય છે, ત્યારે આમ કરતાં કરતાં તે પોતાના માટે નક્કી કરાયેલી તમામ જે જવાબદારીઓ છે તેને પરફેક્શન સાથે પૂર્ણ કરવાની કોશિશમાં લાગી રહેતી હોય છે. ત્યારે ઘણી વખત દરેક પાત્ર સારી રીતે ભજવી શકવાની લાહીમાં તેઓ થાકી અને ચકનાચૂર પણ થઈ જાય. અને જ્યારે કામકાજ કે ભાગદોડમાં ફસાયેલી આ મહિલાઓ કોઈ કામને સારી રીતે કરી શકતી ન હોય અથવા તો પોતાના લક્ષ્યને તે પૂર્ણ ન કરી શકતી હોય ત્યારે તે સુપર વુમન સિન્ડ્રોમનો શિકાર બની જતી હોય છે. ત્યારે આજ જાણીશું કે શું છે આ સુપર વુમન સિન્ડ્રોમ, તેના લક્ષણો શું હોય છે અને શા કારણે થાય છે તેની માહિતી જાણીશું. અને આ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મનોચિકિત્સક કલરવ મિસ્ત્રી. જી કલરવ જી, આપનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં. જી તો કલરવજી, આ શું છે સુપર વુમન સિન્ડ્રોમ? શું છે આ સુપર વુમન સિન્ડ્રોમ્સ અને આ વુમન્સને કઈ રીતે શિકાર બનાવે છે? મિત્રજી, આજે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે, અથવા તો સોશિયલ મીડિયાનો ઇન્ફ્લુઅન્સ આવી ગયું છે અને આસપાસની જે જનરેશન છે, આપણી લાઈફસ્ટાઈલ છે, બદલેને બદલે બદલાઈ જાય છે. હવે આપણે જનરેશન ગેપની ડેફિનેશનની વાત કરીએ તો આજના દસ વર્ષ પહેલા મતલબ કેવું ફેમિલી સ્ટ્રક્ચર હતું, માણસની માનસિકતા કઈ રીતે હતી, તેની લાઈફસ્ટાઈલ કેવી હતી, અને એની કમ્પેરિઝનમાં જયારે આપણે અત્યારની વાત કરીએ તો એને જનરેશન ગેપ કહેવામાં આવે છે. હવે દસ વર્ષ પહેલાની વાત કરીએ કે એકદમ આપણે જે સોશિયલ માળખું હતું, સામાજિક માળખું કહેવાય, તો એ સંયુક્ત કુટુંબ વાળું માળખું હતું. એમાં આઈડિયા એવું હોય છે કે માતા હોય, પિતા હોય, એના બાળકો હોય અને આપણા બા કે દાદા હોય, તો એ પ્રમાણે જે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય અને બહુ દાદા કાકા ભાઈઓ ભાઈઓ એટલે આપણે સગા સહેજમાં સંયુક્ત ફેમિલીમાં રહેતા હોય. હવે ડે બાય ડે દિવસે ને દિવસે આ જે સંયુક્ત ફેમિલીમાંથી ધીરે ધીરે ન્યુક્લિયર ફેમિલી થવા મળી. ન્યુક્લિયર ફેમિલી મતલબ હમ દો ઓર હમારે દો, પણ હવે એવું બી કહેવાય છે કે હમ દો ઓર હમારા એક, મતલબ કે પતિ પત્ની હસબન્ડ વાઇફ હોય અને એમનું એક કે બે જે બાળક હોય એ રીતે હોય છે, જે ન્યુક્લિયર ફેમિલી તરીકે કહેવામાં આવે છે. હવે જે આવી રીતે સંયુક્ત કુટુંબમાંથી જે ન્યુક્લિયર ફેમિલી થયું છે તેમાં ધીરે ધીરે ઇન્ડિવિડ્યુઅલ જવાબદારી ખૂબ જ વધતી જતી હોય છે. જેમ કે આપણે વાત કરીએ કે જોઈન્ટ ફેમિલી હોય તો બધાનો સમાન હોય, બધાના પર્ટિક્યુલર રોલ્સ હોય, માતાનો અમુક રોલ્સ હોય, એના બાનો અથવા તો દાદાનો જે આપણા જે વડીલોનો એમનો અમુક રોલ હોય, અથવા તો જે ઘરના પુરુષો છે જે સામે કમાવાની વાત હોય, અથવા તો જે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીની વાત હોય, સોશિયલ સ્ટેટસ સિક્યુરિટીની વાત હોય, એમને બધા પોતપોતાની જવાબદારી નિભાઈને આખું સમાજને એક સરખું રાખતું હતું અને બધા હળીમળીને સંગાથે કામ કરતા હતા. પણ જેમ જેમ લાઈફસ્ટાઈલ બદલાતી ગઈ, માણસની ખ્વાઈશ બદલાતી ગઈ, જેમ જેમ ભાગદોડવાળી જિંદગી છે આપણે જોઈએ છીએ, દેખાદેખીનો સવાલ છે, અધીરાઈ છે, જેના લીધે માણસની ધીરજ ખૂટી ગઈ છે. અને ધીરે ધીરે મોંઘવારી, ઓફકોર્સ આપણે વાત કરીએ કે મોંઘવારીના લીધે માતા પિતા અથવા તો પેરેન્ટ્સ અથવા વર્કિંગ કપલ છે બંને હવે સમાજને ખભા ના ખભા અથવા તો પોતાના બાળકોના ભવિષ્ય માટે એક સક્ષમ અથવા તો આર્થિક રીતે એકદમ મજબૂત રહેવું ખૂબ જ જરૂરી છે. એના માટે શું થયું કે ધીરે ધીરે વર્કિંગ કપલ્સ, મતલબ આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે કે આજકાલનું કોર્પોરેટ કલ્ચર છે, આપણે બધા જાણીએ છીએ કે હસબન્ડ વાઈફ બંને જોબ કરતા તો કોર્પોરેટ કલ્ચરમાં હોય જ છે, જેના લીધે તે ફાઈનાન્શિયલ કેપેસિટી અથવા તો તે ભવિષ્યનું જે સ્ટ્રક્ચર છે અથવા તો જે સેવિંગ છે જે બાળકોને એકદમ સારું ભવિષ્ય આપી શકે તે માટે બંનેને મહેનત કરવી પડે છે. આ મહેનત કરવામાં જે આપણે જે સોશિયલ લાઈફ છે ધીરે ધીરે ભૂલી જતા હોઈએ છીએ અને એટલા બધા સમાજથી અળગા થઈ રહ્યા છે કે આપણને એક મિકેનિકલ લાઈફ થઈ ગયું છે. મિકેનિકલ લાઈફ એટલે આમ મોનોટોનસ લાઈફ કે પછી સવારે ઉઠો પછી આપણે જે પણ જે એક્ટિવિટી જે કરવાનું દિવસ પતી જાય અને રાત્રે પછી હતા ત્યાં ત્યાં આવીએ. આના લીધે આપણે જે સોશિયલ કનેક્શન હોય છે, જેમ કે આપણો એક માતા તરીકેનો જો રોલ હોય જે બાળકો સાથેનો, અથવા તો જે પત્ની તરીકેનો રોલ હોય આપણા હસબન્ડ સાથેનો, અથવા તો આપણે જે મતલબ કે ડોટર ઇન લો વહુ તરીકેનો રોલ હોય જે આપણા સાસુ સસરા સાથે, એમાં આપણે સમય ફાળવી જ શકતા નથી કારણ કે આપણને પોતાનામાં જે ટાઈમ નથી તો આ બધા જે આપણા ઉપર જે ડિપેન્ડ છે અથવા આપણા જોડે સંકળાયેલો છે એમને ટાઈમ કઈ રીતે આપ્યો, તો જેના લીધે અંદર અંદર સતત ફિઝિકલી અને મેન્ટલી એક્સરસાઇઝ થાય છે જેના લીધે તેના માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય ઉપર અસર થતા હોય છે.
અને આજકે વાત પડી કે જે સુપર વુમેન સિન્ડ્રોમ મતલબ કે જે આપણે રાતોરાત આપણા જે કલ્ચરમાં છે, બ્લડમાં છે, અને આપણે જે રૂઢિચુસ્ત માન્યતાઓ કે જે પણ ખરી આવે છે, રાતોરાત ક્યારેય કોઈની માનસિકતા બદલી શકવાની નથી. ભલે જમાનો બદલાઈ રહ્યો છે, પુરુષ સમોવડી હવે સ્ત્રી પ્રધાન દેશ થઈ રહ્યો છે, સ્ત્રીઓ પણ હવે પગે ચડે છે, જે પુરુષોની સરખામણીમાં આવી રહી છે, એ બધી આપણે વાતો કરીએ છીએ. એટલા જ માટે એમને કહેવાય છે કે સુપર વુમેન મતલબ મલ્ટી ટાસ્કિંગ વુમેન. એટલે એવું નહીં કે હસબન્ડ તો જયારે અમે ઘરમાં હવે કપલ કાઉન્સેલિંગ ચલાવીએ છીએ, મેરિટલ કાઉન્સેલિંગ ચલાવીએ છીએ, એમાં હસબન્ડ વાઈફ હોય અથવા તો ફેમિલી જે ઘરે કંકાસ લઈને આવતા હોય છે કે હસબન્ડ નું કેવું એવું છે કે ઇગોઇસ્ટિક હોય, મતલબ કે જે આલ્ફા મેલ કહેવાય કે જે હું છે મારું કામ ખાલી કમાવાનું છે, હું તમને પૈસા આપી દઉં છું ને પછી મારે જે કરવું એ કરું, બાકી ઘર સંભાળવાનું, બાળકો સંભાળવાનું, બાળકોને ભણવાનું કામ બધું એક સ્ત્રી તરીકે હોય છે. એ જે માન્યતા છે એ ધીરે ધીરે બદલાઈ જતી હોય છે. આની પાછળનું કેમ છે, કારણ કે 10 વર્ષ પહેલાની વાત કરીએ કે પુરુષ એક કમાતો હતો અને જે ફાઇનાન્શિયલ જે સ્ટેબિલિટી આપતો હતો એના લીધે તે સમાજ ઉપર ભાર અથવા તો પોતાના સ્ત્રી ઉપર તે હુકમ જમાવતો હતો. ધીરે ધીરે શું થયું કે જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ ઘર તો સંભાળે છે, બાળક તો સંભાળે છે, વડીલોને પણ સંભાળે છે, અને સાથે સાથે આર્થિક મદદ કરવા માટે હસબન્ડને પણ પગભરે થઈ છે. મતલબ કે તે 12, 10, 6 કે 8 કલાકનું કામ પણ કરે, જોબ પણ કરે, ફાઇનાન્શિયલ સિક્યુરિટી પણ આપે, અને જોબના ટાઈમ માંથી અથવા તો પોતાના ફ્રી ટાઈમ માંથી તે ઘરેલુ સંસાર બી સંભાળે. આને કહેવાય છે મલ્ટી ટાસ્કિંગ વુમેન, મતલબ કે સુપર વુમન સિન્ડ્રોમ. આ સુપર વુમન સિન્ડ્રોમમાં જે વિક્ટિમાઇઝ જે સ્ત્રીઓ જ બનતી હોય છે, કારણ કે પુરુષનું અમુક ઇગોઇસ્ટિક સ્ટેટર હોય છે અથવા તો અમુક જે સામાજિક માળખું છે તે એ બદલવાનો ટ્રાય નથી કરતા, અને છેલ્લે છેલ્લે સ્ત્રીઓને સફર કરવું પડે છે. આ સફર કરવાની સ્થિતિમાં આપણે સાયન્ટિફિકલી ડેટા પણ છે, આંકડાઓ પણ એવું કહે છે કે WHO ઓફિશિયલી ડિક્લેર પ્રમાણે કે વ્યક્તિના માનવ જીવનમાંથી લગભગ 70% લોકો કઈ ના કઈ રીતે માનસિક રૂપે પીડાય છે. આ પીડા મતલબ કે જે હતાશા, નિરાશા, એકલપણું, ડિપ્રેશન, ગુસ્સો, ચીડચીડાપણું, અનિદ્રાની સમસ્યા, ડર, બીક, વેમ શંકા અથવા તો જે આપણે પેનિક એટેક કે એન્ઝાયટી ડિસઓર્ડર કહેવાય છે, એ 70% લોકોમાંથી મેજોરિટી ભાગ મતલબ 3/4 ભાગ લગભગ સ્ત્રીઓમાં જ હોય છે. મતલબ 18 થી લઈને 45 વર્ષની ઉંમર દરમિયાન જેટલા પણ 70% લોકોને માનસિક બીમારી થાય છે એમાંથી લગભગ 50 થી 60% જેટલું સ્ત્રીઓ હોય છે. આ સ્ત્રીઓની માનસિક સ્થિતિ પાછળનું મુખ્ય કારણ એવું છે કે આટલી જવાબદારી હોય છે, હોર્મોનલ ચેન્જીસ હોય છે, તેમજ વિવિધ પ્રકારના જે હોર્મોનલ ચેન્જીસ થાય છે તેના લીધે તેની માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થતી જાય છે. આ માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થાય તેના લીધે તેને ફિઝિકલ કમ્પ્લેન્ટ થાય છે, અને સાથે સાથે આ જે મલ્ટી ટાસ્કિંગ પર્પસ છે, મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચ છે, તેમાં તકલીફ થાય છે. અને જે સુપર વુમેન છે જે આ બધામાં જેમ કે પોતાના બધા રોલ સારી રીતે નિભાવે તો તેને કહેવાય છે સુપર વુમેન સિન્ડ્રોમ, અને સુપર વુમેન કહેવામાં આવે છે. જી, જે પ્રકારે આપે વાત કરી કે સુપર વુમન જે સિન્ડ્રોમ છે તે પહેલાં કરતાં અત્યારે વધારે છે, કારણ કે પહેલાં જે જોઈન્ટ ફેમિલી હતી અને હવે જે લોકો એકલવાયુ જીવન જીવી રહ્યા છે અને નોકરિયાત જીવન કહી શકાય, જેમાં જે જોઈન્ટ ફેમિલીનું જે ચેપ્ટર છે તે અત્યારે કહી શકાય કે મોટાભાગના જે લોકો છે તેમના જીવનમાં આ ચેપ્ટર છે જ નહીં, અને તેને લઈને તેઓ ટેન્શનમાં રહેતી હોય છે. તેમને ઘરનું ટેન્શન હોય છે, સાથે સાથે ઓફિસનું ટેન્શન હોય છે, અને જો એના બાળકો હોય તો એનું પણ ટેન્શન હોઈ શકે. અને આમાં અંદાજ લગાવી શકાય કે જે મહિલાઓ છે તેની જે ઉંમર છે 18 વર્ષથી ઉપરની જે મહિલાઓ છે તેને વધારે પડતું આ જે ડિપ્રેશન છે તે અનુભવતી હોય છે, આ પ્રકારનું ડિપ્રેશન. તો કહી શકાય કે અત્યારની જેટલી વુમન્સ છે આ પ્રકારનું જે ડિપ્રેશન છે તેનાથી પીડાઈ રહી છે. લગભગ 40 થી 50% સ્ત્રીઓમાં 18 વર્ષથી લઈને 45 વર્ષની દરમિયાન કઈ ના કઈ રીતે મૂડ સ્વિંગ થતા હોય છે, એને અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં PMDD અથવા તો PMSS કહેવાય. મતલબ આપણે બધા જાણ્યું છે કે પેરી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ, સિમ્પેથેટિક સિન્ડ્રોમ, મતલબ પેરી મેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડર કહેવાય. એટલે જ્યારે પણ પીરિયડ થતો હતો, માસિકની શરૂઆત થતી હોય એના 5 દિવસ પહેલા અને 5 દિવસ પછી અમુક બોડીમાં જે સિરોટોનિન, ડોપામિન અને નોરેડ્રેનાલિન જે હોર્મોન્સ હોય, ન્યુરોકેમિકલ હોર્મોન્સ, એની ઉપર નીચે થતી હોય છે. આ હોર્મોનલ ચેન્જીસ ના લીધે આ પીરિયડ્સ ના 5 કે 7 દિવસ પહેલા અને પછીના ગાળામાં સ્ત્રીઓમાં હોર્મોનલ ચેન્જીસ ના લીધે ગભરામણ થાય, બેચેની થાય, હતાશા, નિરાશા, કશું ગમે નહીં, કંટાળો આવે, ઉત્સાહ ઉમંગ નહીં, ધગસ નહીં, રડવું આવે, એકલપણું લાગે, જિંદગીથી કંટાળી ગયું, ક્યાંય દૂર જતે રહું, મરી જવું તો સારું, એ પ્રકારના હતાશા, નિરાશા, ડિપ્રેશન અને પેનિક એટેક ના સિમ્પટમ્સ આવે છે. અમુક હદે તો એટલી બધી કેસે પણ જોવા મળે છે કે એ વ્યક્તિમાં દરમિયાન એનામાં એટલા ડોપામિન કે સિરોટોનિન નામના લીધે એ લોકો વેમ અને શંકાશીલ બને છે. મતલબ કે આ જ સ્ત્રીઓ પોતાના પીરિયડ્સ દરમિયાન સાયકોટિક બિહેવિયર કરે છે,
જેને એમ કહેવાય કે ધારો કે બે લોકો વાતો કરતા હોય તો આ સ્ત્રીને એવું લાગે કે આ લોકો મારા વિશે વાતો કરે છે, અથવા તો કાનમાં અવાજો સંભળાય, અથવા તો પોતાના હસબન્ડ અથવા તો પતિના ચારિત્ર ઉપર શંકા કરે કે આનું બીજા કોઈ જોડે અફેર હશે તો એના મોબાઈલ ચેક કરે, કપડા ચેક કરે. આ પ્રકારના વર્તણૂકથી આપણે કોઈ પણ ફિમેલ ને જોડે કોઈ પણ જોડાવાળું વર્તન કે તિરસ્કારની નજરથી ના જોવું જોઈએ. આને એક મેડિકલ પ્રોબ્લેમ અથવા તો હોર્મોનલ રિલેટેડ ચેન્જીસ અથવા તો હેક્ટિક લાઇફસ્ટાઈલના લીધે એક માનસિક સ્થિતિ તેની કતરી ગઈ છે, તે રીતે એનો સપોર્ટ આપવો જોઈએ અને એને આમાંથી બહાર કાઢવી જોઈએ. તો લગભગ એવું કહેવાય છે કે 40-50% સ્ત્રીઓના પોતાના મતલબ રિપ્રોડક્ટિવ એજ મતલબ 18 થી લઈને મેનોપોઝ સુધીનો ફેઝ. અને આજકાલ એવું પણ કહેવાય છે કે જયારે આજથી 10 વર્ષ પહેલા આપણા જે બા કે દાદાની ઉપરના હતા જે ફિમેલ્સ હતી એમાં લગભગ 45-50 વર્ષે મેનોપોઝ આવતા હતા, પણ આજે અમે જો સેક્સ્યુઅલ ક્લિનિક ચલાવીએ છીએ અથવા તો જે ફિમેલ ક્લિનિક ચલાવીએ છીએ, ફિમેલ એડોલેસન્ટ ક્લિનિક જોઈએ છે, એમાં તમને જાણતા નવાઈ લાગશે કે લગભગ 30-35 વર્ષની ઉંમરની આજુબાજુ એ મેનોપોઝના સિન્ડ્રોમ આવી જતા હોય છે. અને યંગસ્ટર્સ જે ન્યુલી મેરીડ કપલ્સ હોય, યંગસ્ટર્સ હોય, એ પીસીઓડી નો શિકાર થતા હોય છે, પોલિસિસ્ટિક ઓવરી ડિસીઝ, મતલબ કે સ્ટ્રેસના લીધે જે આપણા જે અંડકોષ હોય એમાં અમુક પ્રકારની ગાંઠ થઈ ગઈ હોય છે, તો ગર્ભાશયમાં જે માસિકનો સ્ત્રાવ હોય છે એ રેગ્યુલર થઈ ગયા છે અને તેના લીધે એ લોકોને વિવિધ પ્રકારના મૂડ સ્વિંગ્સ અને હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે. અને સાથે સાથે જે ડાયાબિટીસ, થાઇરોઇડ અને બ્લડ પ્રેશરની બીમારી છે તે પણ યંગ એજમાં આવી જતી હોય છે. તો આપણે કહીએ કે સ્ત્રી ખરેખર સુપર વુમેન તો થઈ જ રહી છે, પણ સુપર વુમેનની સાથે સાથે એનામાં એટલા બધા હોર્મોનલ ચેન્જીસ થાય છે જેના લીધે તેને શારીરિક સ્વાસ્થ્ય પાસે પણ સ્ટ્રગલ કરવું પડતું હોય છે અને માનસિક સ્વાસ્થ્ય સાથે પણ સ્ટ્રગલ કરવું હોય છે. આમાં જો આપણે એને પૂરેપૂરો સહકાર અને સંપત્તિ નહીં આપે તો જો સ્ત્રીનું માનસિક સ્વાસ્થ્ય સરખું નહીં તો ઓબ્વિયસલી છે કે આપણા એની અસર આપણા બાળકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર પડવાની છે અને એક સમાજ ઉપર પણ પડવાની છે. અને એને ઇન્ફેક્શિયસ ડિસીઝ કહેવાય છે, મતલબ એવું નહીં કે આપણે આઈડિયલ એવું જોઈએ છે કે આપણે દિવસ દરમિયાન આપણે કયા વ્યક્તિ સાથે વાતચીત કરીએ છીએ, એનો હાવભાવ કેવો છે, એના ચહેરા પરના સ્માઈલીસ કેવા છે, એના ઇમોશન્સ કેવા છે, એની અસર એના વ્યક્તિત્વની અસર આપણા ઉપર જોવા મળે છે. આપણે વહેલી સવારે ઉઠીએ કોઈ પડોશી હોય છે, આપણા નજીકના કોઈ ઘરે છે અથવા આપણી વાઇફ હોય અથવા આપણા નજીકના સિંહ સંબંધ હોય એ શરૂઆતમાં સ્માઈલ કરીને આપણને ગ્રીટ કરે તો આપણને બી આમ અંદરથી એક પોઝિટિવ વાઇબ આવે. આની જગ્યાએ ઊંધું વિચારો કે સવારમાં ઉઠીને જ કે કોઈ માનસિક હતાશ, નિરાશ કે સ્ટ્રેસ વાળું કોઈ વ્યક્તિ છે એનું મોઢું જોઈને જ આપણને એના હાવભાવ પરથી જ નેગેટિવ વાઇબ્સ આવે. મતલબ એના માટે જ કહેવાય છે કે આપણા નજીકના જે વ્યક્તિ છે એને જો આપણે શારીરિક રૂપે અને માનસિક રૂપે તેમજ ઇમોશન્સ રૂપે જો એનું સરસ સામાજિક માળખું પૂરું પાડીએ તો એની માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહી શકે છે. જી, આ સુપરવુમન સિન્ડ્રોમ છે તેમાં ડોક્ટરની ભાષામાં આ સિન્ડ્રોમ જે છે તેને સ્ટેરોટ્રોનિક હોર્મોન્સ જે છે તેની ઉણપથી આ થતું હોય છે. તો આ જે હોર્મોન છે તે શરીર પર કયા પ્રકારની અસર કરતી હોય છે અને તેના કારણે જે મહિલા છે તેમાં કયા પ્રકારના લક્ષણો દેખાતા હોય છે? એટલે શરૂઆતમાં સૌથી પહેલી વસ્તુ છે કે મીનાર્કી મતલબ કે જે ફિમેલ્સ હોય, જે બાળક જે પુખ્ત અવસ્થામાં આવે, યુવા અવસ્થામાં આવે, એને જે ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ કહેવાય એને મીનાર્કી કહેવાય છે. આઈડિયલી મીનાર્કી 14-16 વર્ષની ઉંમરમાં થતી હોય છે, પણ આજકાલની જનરેશન છે એને જેન્સી કહેવાય છે. મતલબ ટેકનોલોજી થી ઇન્ફ્લુઅન્સ છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ છે, એની લાઇફસ્ટાઈલ કે જંક ફૂડ અથવા તો અનિદ્રાની સમસ્યા, ગેમિંગ ડિસઓર્ડર, એના લીધે એ લોકોમાં હોર્મોનલ ચેન્જીસ અર્લી એજ ઓફ ઓનસેટ થઈ જાય છે. મતલબ કે 14-16 વર્ષે પીરિયડ ચાલુ થવાનો એની જગ્યાએ 12 વર્ષની ઉંમરમાં થઈ જાય. અને આ હોર્મોનલ ચેન્જીસ ના લીધે એ લોકોમાં સતત મૂડ સ્વિંગ્સ આવે છે, જેમાં આપણે વાત કરીએ કે નાની નાની વસ્તુમાં ગુસ્સો આવે, ચીડચીડાપણો થાય, વડીલોની સામે તોછડું વર્તન કરે, સફેદ છૂટ બોલે, અમુક કેસમાં તો એટલી બધી એવું થાય કે સુસાઇડના પણ વિચારો આવે કે જિંદગીથી કંટાળી ગઈ, જો કઈ દૂર જતો રહું મરી જવું તો સારું. અને આ સ્ટ્રેસને દૂર કરવા માટે યંગસ્ટર્સ એક લાઇફસ્ટાઈલ રિલેટેડ કોઈ પણ પ્રકારના વ્યસન તરફ વળતું હોય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે સ્કૂલોમાં ઈ સિગાર, વેપિંગ એ વ્યસનોનું વ્યાપક સમયમાં એટલું થઈ ગયું છે કે જેના લીધે ટેમ્પરરી સ્ટ્રેસ દૂર કરવા માટે એ લોકો ઇન્ફ્લુઅન્સ અથવા તો સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સથી અથવા તો પીઅર પ્રેશર એટલે કલીગ્સના ફ્રેન્ડ્સ કે સર્કલના ઇન્ફ્લુઅન્સથી એ લોકો વ્યસનના રવાડે ચડી જતા હોય છે. વ્યસન જ એક જાતની માનસિક બીમારી છે જેના લીધે તમારું જે હોર્મોનલ ચેન્જીસ છે વધારે ડબલ થતું હોય છે, મતલબ કે તમે ડબલ ડિપ્રેશન અને એન્ઝાયટીમાં જતા હોય છે. તો લગભગ આ પ્રકારનો સમયગાળો છે આજે જે આપણે સુપર વુમેન સિન્ડ્રોમ અથવા તો જે પીસીઓડીએસ કે પીસીઓએસ કે પીએમડીડી કહેવાય છે એ આઈડિયલી 18 વર્ષથી લઈને 22-24 વર્ષની જે ફિમેલ્સ હોય છે એમાં મુખ્યત્વે જોવા મળે છે. અને એક બીજો ફેઝ છે, બીજો ફેઝ કહો કે 35-40 વર્ષનો ફેઝ કે જેમાં મેનોપોઝના સિન્ડ્રોમ આવેલા હોય છે. આપણે બધા જાણીએ છીએ કે જયારે મેનોપોઝ આવે એટલે લગભગ 6 મહિના કે 1 વર્ષ સુધી
તમારામાં મૂડ સ્વિંગ્સ આવે, ડિપ્રેશન, હતાશા, નિરાશા, ચીડિયાપણું, ફિઝિકલ સિમ્પટમ્સ આવે, હાથ પગ શરીરમાં એકદમ આગની જ્વાળાઓ લાગે, નમનેસ થાય, ટિંગલિંગ થાય, એ મેનોપોઝલ સિન્ડ્રોમ કરવામાં આવે છે. તો આપણે આ કેટેગરીને બે વસ્તુમાં વિભાગી શકીએ છીએ કે સૌથી પહેલા 18 થી 22 વર્ષની ઉંમરમાં, અને બીજી જે પાછળનો જે કેસ છે 35 થી 40 વર્ષની ઉંમરમાં, એ કેસમાં આ રીતે સુપર વુમેન સિન્ડ્રોમ અથવા તો પીસીઓડીએસ અથવા તો પેરીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. જી, આ જે સિન્ડ્રોમ છે તેની જો અસર વધુ પડતી થઈ જાય અને મહિલાને જો આ અસર વધારે પડતી દેખાતી હોય તો આ મહિલાને કેટલા જોખમ સુધી લઈ જાય છે અને આનું જોખમ કેટલું વધારે રહેલું છે આ સિન્ડ્રોમ? જ્યારે આપણા નજીકના સ્નેહીજનો, મિત્ર કે પરિવારજનો અથવા તો જે પણ ફ્રેન્ડ સર્કલ, એના વાણી, વર્તન અને વ્યવહારમાં ચેન્જ જોવા મળે અને આ વાણી, વર્તન અને વ્યવહારના બદલાવથી તેની રોજિંદી ક્રિયાઓમાં જો તકલીફ થાય, તો આપણે ચોક્કસપણે સમજી શકાય કે આ કઈ ને કઈ રીતે માનસિક રૂપે બીમાર છે અથવા તો પીસીઓએસ અથવા તો આ રીતે સુપર વુમેન સિન્ડ્રોમનો શિકાર છે. આ પ્રકારના ચેન્જીસમાં જેમ કે આપણે વાત કરીએ પ્રમાણે સૌથી પહેલે સક્રિય અનિદ્રાની સમસ્યા, મતલબ કે સાયકોલોજી એવું કહે છે કે લગભગ 6 કે 8 કલાકની ઘેરી સપનાવાળી હું પૂરી થવી જોઈએ. પણ આપણે સૌ જાણીએ છીએ કે જયારે પણ આપણે સુવા જઈએ તો આંખો તો બંધ હોય લેકિન મગજ ચાલુ ના ચાલુ રહે, એટલે એને કહેવાય છે અનરેસ્ટ માઇન્ડ. એટલે જયારે પણ આપણે સુવા જઈએ એટલે આપણું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ રહે છે અને કન્ટિન્યુઅસ વિચારો આવતા રહે કે કાલે મારે આમ કરવાનું છે, 3 મહિના પછી હું આમ કરીશ, આમ નહીં થાય તો ચીડાપણું, રડવું આવે, એકલપણું લાગે અને નેગેટિવ વાઇબ સાથે આવે છે. અને જો આ તમારે 2 અઠવાડિયાથી પણ વધારે વધી જાય અને તમે પોઝિટિવલી વેન્ટિલેટ ના કરો તો ધીરે ધીરે એક્સ્ટ્રીમ છે, જેમ કે આપણે વાત કરી પ્રમાણે લાસ્ટ સ્ટેજનું ડિપ્રેશન આવે છે. આ લાસ્ટ સ્ટેજના ડિપ્રેશનમાં લગભગ 3 કે 5 કિલો જેટલું વજનમાં વધઘટ થાય છે, અનિદ્રાની સમસ્યા આવે છે અને વ્યમ અને શંકાશીલ બને છે. જેમ કે 2 લોકો વાતો કરે તો એ જ સ્ત્રીને એવું લાગે કે આ લોકો મારા વિશે વાતો કરે છે, અથવા તો એને ડરાવના સપના આવે, ચહેરા દેખાય, ભણકારા વાગે. બીજી વસ્તુ કે પોતાના સગાવાળા ઉપર વ્યમ કરે કે તમે કોઈ ખાવામાં ઝેર મિલાઈ દીધું છે અને તમે બધા મારા વિશે કાવતરા ઘડો છો અથવા તો મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો. અને જો મેરિડ વુમેન હોય તો લગભગ 70 કે 80% ઇન્ડિયન વુમેન્સ એવું કોમન છે કે પોતાના પતિના ચારિત્ર્ય ઉપર શંકા કરે, વાસ્તવિકતા હોય કે ના હોય પછીની વસ્તુ છે, પણ એનો વ્યમ અને શંકાશીલ સ્વભાવ થઈ જાય છે. એટલી વધે કે અમુક લોકો કે પતિ ઉપર હિંસક પણ હુમલા પણ કરે છે, બીજું એનો મોબાઈલ ટ્રેસ કરે, ચેકિંગ કરે, કપડા ચેક કરે, એટલી વધે કે શંકાશીલ સ્વભાવના થઈ જતા હોય છે. તો આની સિવિયરિટી પરથી આપણે નક્કી કરી શકીએ કે આ પીએમ મહિલાઓને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે અને સાથે સાથે તેમના જે પરિવાર છે તેને પણ આ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અત્યારે આ જે મહિલાઓ છે તેમાં આ સિન્ડ્રોમ્સ દેખાતા હોય તો તેણે કઈ રીતે આ સિન્ડ્રોમ્સથી બચી શકાય અને તેનાથી જો દૂર રહેવું હોય, જેને ના હોય તેનાથી દૂર રહેવું હોય તો તેને કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલા જે પણ પ્રકારના સિન્ડ્રોમ કહેવાય જેને આપણે લાઈફસ્ટાઈલ રિલેટેડ ડિસઓર્ડર કહેવામાં આવે છે, આપણે જોઈએ છીએ કે જેમ જેમ જમાનો ટેકનોલોજીની ઇન્ફ્લુઅન્સ અને આપણી લાઈફસ્ટાઈલ બદલાતી જાય તેની સાથે સાથે વિવિધ પ્રકારની બીમારીઓ પણ આવતી જતી જાય છે. જેમ કે આપણે કોઈ કે ઓનલાઈન શોપિંગ એક જાતની માનસિક બીમારી છે. ઇન્ડિયન સાયકેટ્રિક સોસાયટીએ WHO ઓફિશિયલી ડિક્લેર કર્યું છે કે એવા સાયન્સ અને તર્ક વિતર્કો અને એવા રિસર્ચ પેપર પણ એવિડન્સ બેઝ છે કે જેનાથી એ લોકો નક્કી કરે કે જયારે બી ફિમેલ સ્ટ્રેસમાં હોય તો પોતાનો તણાવ દૂર કરવા માટે કન્ટિન્યુઅસ ઓનલાઈન શોપિંગ કરે, જરૂર હોય કે ના હોય તો પણ કન્ટિન્યુઅસ ઓનલાઈન શોપિંગ કરે. આ ઓનલાઈન શોપિંગ દિવસ દરમિયાન કરતા 6 કલાકથી બી વધારે જો ઇન્ટરનેટનો ઉપયોગ વધી જાય તો એક જાતની એને કમ્પલ્સિવ બિહેવિયર, મતલબ કે એને માનસિક બીમારીની કેટેગરીમાં કરવામાં આવે છે. એવી રીતે જેમ કે કોઈ યુવા અવસ્થા અથવા તો કોઈ પુરુષ જયારે સ્ટ્રેસમાં હોય ત્યારે કોઈ ચરસ, ગાંજો અથવા તો તમાકુ, બીડી, સિગરેટ અથવા તો કોઈ આલ્કોહોલનું સેવન કરવાનો જેવો બંધાણી બની જતો હોય છે, તેવી જ રીતે જયારે ફિમેલ સ્ટ્રેસમાં હોય છે ત્યારે આ રીતે ઓનલાઈન કમ્પલ્સિવ બાઇંગ, મતલબ એને પોતાનો સ્ટ્રેસ અથવા તો ટેમ્પરરી દૂર કરવા માટે જરૂર હોય કે ના હોય તો પણ કન્ટિન્યુઅસ મની સ્પેન્ડિંગ એક્ટિવિટી અને ઓનલાઈન શોપિંગની એક્ટિવિટી વધી જતી હોય છે. બીજી વસ્તુ છે કે તમારું માનસિક સ્વાસ્થ્ય સાથ રાખવા અને સૌથી પહેલા તમારી લાઈફસ્ટાઈલ, મતલબ કે તમારી રોજિંદી ક્રિયાઓ એટલી પોઝિટિવ એટીટ્યુડમાં રાખો કે રાત્રે 6 કે 8 કલાક વાળી ઘેરી સપનાવાળી તો પૂરી થવી જ જોઈએ. બીજી વસ્તુ કે બેલેન્સ ડાયટ, મતલબ લીલા શાકભાજી, સિઝનલ ફ્રૂટ્સ, દૂધ, દૂધ તેડાની આઈટમ અને સંતુલિત પૌષ્ટિક આહાર એ દિવસમાં 2 ટાઈમ ખૂબ જ જરૂરી છે.
આની પાછળનું કારણ છે કે સંતુલિત પૌષ્ટિક આહાર ખાવાથી મગજમાં જે સિરોટોનિન ડોપામિન અને નોરેડ્રેનાલિન જે આપણે મૂળ હોર્મોનની વાત કરીએ છીએ તે બેલેન્સ રહે છે જેના લીધે તમારો હેપીનેસ ઇન્ડેક્સ છે હાઈ રહે છે એટલે આખા દિવસ દરમિયાન ગમે તેટલી તણાવભરી સ્થિતિ હોય તો તમારે મૂડ સ્વિંગ્સ આવતા નથી અને તમે પોઝિટિવ એટીટ્યુડ થી તમે ડિસિઝન મેકિંગ પાવર લઈ શકો છો. ત્રીજી વસ્તુ છે કોઈ ભી પરિસ્થિતિમાં ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો કારણ કે આમાં એવું કહેવાય છે કે ગુસ્સો કરો એટલે મગજના જ્ઞાનતંતુ એટલા ડિસ્ટર્બ થઈ જાય છે જેના લીધે એકદમ નેગેટિવ વાઇબ્સ ફેરી જાય છે અને તમારા માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરી શકે. ચોથી વસ્તુ કે આખા દિવસ દરમિયાન તમે લગભગ 25 કે 30 મિનિટ પોતાના માટે આપો એને સેલ્ફ એનાલિસિસ કહેવાય મતલબ મનોમંથન કરો. આ 25 મિનિટ દરમિયાન તમે કોઈ પણ એક્સ્ટ્રા એક્ટિવિટી કરી શકો જેમાં છે જીમ છે યોગા છે પ્રાણાયામ છે સાયકલિંગ છે વોકિંગ છે ઝુમ્બા ડાન્સ છે બેટ ટવર્સ છે કોની સાથે ગપ્પા મારો ચેટિંગ કરો ગોસિપિંગ કરો. આ પ્રકારની એક્ટિવિટી થી શું થાય કે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન છે જે પોઝિટિવલી ચેનલાઇઝ થાય છે જેના લીધે તમારા શરીર અને મગજ ઉપર અસર નથી થતી. બીજી વસ્તુ છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ. આજકાલ આપણે જોઈએ છીએ કે દેખાદેખીનો જમાનો છે અધીરાઈ એટલી છે અટેન્શન સેકિંગ બિહેવિયર વધી રહ્યું છે કે અને આપણે કમ્પેરિઝન કરી રહ્યા છીએ જેના લીધે ફિમેલ કે મેલ કોઈ પણ વ્યક્તિ પોતાના રીતે કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયા ઉપર અપડેટ કરતા હોય છે અને એટલા બધા બીજાના લોકો કે આને મને કેટલી લાઈક્સ આવી અને કેટલી કોમેન્ટ્સ આવી અને જો આના કરતા હું સરભર નહીં થઉં તો આ લોકો મને કોર્નર કરી દેશે હું આઇસોલેટ કરી દઈશ. ફિયર ઓફ મિસિંગ આઉટ જેને ફોમો કહેવામાં આવે છે તાર ફિલિંગ ઓફ ઇન્સિક્યોરિટી લઈને આપણા જે ઇમોશન્સ છે એ લોકોના રિએક્શન ઉપર ડિપેન્ડ છે મતલબ આપણો સેલ્ફ એસ્ટીમ એટલો ડાઉન છે કે તમને પોતાના જાત ઉપર વિશ્વાસ નથી અને બીજા આપણને શું કહેશે અથવા બીજા આપણને કેટલી એપ્રિસિએશન આપશે એના ઉપર આપણો હેપીનેસ ઇન્ડેક્સ રહેલો છે. તો સોશિયલ મીડિયાનો એક્ટિવ જસ્ટ પ્લેઝરેબલ એક્ટિવિટી માટે જ કરવાના હોય અને આપણે જોઈએ છીએ કે ડિજિટલ ઇમોશનલ કનેક્શન ઓછા થઈને ડિજિટલ કનેક્શન વધી ગયા છે અને ડિજિટલ કનેક્શન મતલબ વર્ચ્યુઅલ વર્લ્ડ જો દેખાતું હોય એ કઈ અલગ વસ્તુ હોય છે અને રિયાલિટીમાં કોઈ માણસ લખતું હોય. તો આના પરથી ઇન્ડિયન સાયકેટ્રિક સોસાયટી એ ગુજરાત સાયકેટ્રિક સોસાયટીએ એક થીમ બહાર પાડી હતી જેને કહેવાય છે લેટ્સ ટોક થેરાપી. આ લેટ્સ ટોક થેરાપીમાં ગવર્નમેન્ટ એવું કહે છે અથવા તો સાયકેટ્રિક રિસર્ચ એવું કહે છે કે તમારી લાઈફમાં કોઈ એક વ્યક્તિ હોવો જોઈએ. એક વ્યક્તિ ભલે તમારો બોયફ્રેન્ડ હોય ગર્લફ્રેન્ડ હોય હસબન્ડ વાઈફ હોય બ્રધર સિસ્ટર હોય મધર ફાધર હોય કે બ્રધર સિસ્ટર હોય આપણા લાઈફમાં કોઈ એક વ્યક્તિ હોવો જોઈએ જેના લીધે આપણે સુખ દુઃખની વાત શેર કરીએ કારણ કે શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ. પણ આપણે જે સ્ટિગ્મા ક્યાં આવે છે ફિયર ઓફ બીંગ ક્રિટિસાઇઝ બાય સમવન મતલબ હું મારું દુઃખ અથવા તો મારા સુખની વાત હું આને કહીશ તો આ મારા વિશે શું વિચારશે અથવા તો મને જજ કરી લેશે અથવા તો બીજા 5-7-10 મિત્રોને કરી દેશે અને મારી બદનામી થઈ જશે. તો આ જે છૂટો ડર જે રહેલો છે એના લીધે માણસ માણસ સાથે શેર કરવાનું ટાળે છે અને ધીરે ધીરે એનું સબકોન્શિયસ માઇન્ડમાં એટલો માનસિક ભાર વધતો જાય છે કે તેની પર્સનાલિટી અને સ્વભાવમાં ચેન્જ જોવા મળે છે અને ધીરે ધીરે તે ગભરામણ બેચેની અને ડિપ્રેશનનો શિકાર થતો જાય છે. એટલા જ માટે કહેવાય છે કે તમારી લાઈફમાં કોઈ એક વ્યક્તિ રાખો જેને સાથે તમે શેરિંગ કરી શકો અને જો તમને એવો ડર હોય કે હું આને કહીશ તો એ આગળ ચર્ચાનો વિષય બનાવશે તો યુ ડોન્ટ હેવ ટુ કન્સિડર. ત્યારે તમે કોઈ મનોચિકિત્સક કે સાયકોલોજીસ્ટ કે કાઉન્સેલરને મળવામાં તમારે ઝીઝક અથવા તો નાનમ ના અનુભવી જોઈએ. જી ત્યારે આ જે સિન્ડ્રોમ્સની જે શિકાર હોય છે જે મહિલા ત્યારે તેના જે પરિવાર છે અને તેના જે પાર્ટનર છે તેની કેવી જવાબદારી બની જતી હોય છે તેઓએ કેવા પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને આ જે ડિપ્રેશન છે તેનાથી તે બહાર આવી શકે. સૌથી પહેલા કે ડોમિનેટિંગ નેચર આપણે જોઈએ કંઈક કરીએ છીએ કે ભલે સ્ત્રીને જે દબાવવામાં આવે છે મેન ડોમિનેટિંગ નેચર હોય છે મેનનો ઇગોઇસ્ટિક નેચર હોય છે અથવા તો અમુક રિસ્ટ્રિક્શન હોય છે કે ફિમેલને આ કામ તો ના જ કરવા જોઈએ અથવા તો આવું તું ક્યાંથી કરી શકે એ પછીની વર્ષો હતી. પણ આજકાલની સ્ત્રીઓ એકદમ સેલ્ફ ડિપેન્ડન્ટ હોય છે લીડર હોય છે એ ફાઇનાન્શિયલી ઇમોશનલી કે ફિઝિકલી કોઈના ઉપર ડિપેન્ડ નથી રહેતી કારણ કે અમુક જગ્યાએ એવું પણ હોય છે ફિમેલ જે મેલ કરતા પણ વધારે કમાતી હોય છે અને આખું ઘર ચલાવતી હોય છે જયારે પુરુષ હોય છે અમુક ફિંગ્સ કરીને કે ઘરે પડી રહેતો હોય છે અથવા તો ઘરની સાર સંભાળ પણ નહીં રહેતો એ સ્ત્રી એ પુરુષને વ્યસનમાંથી બી બહાર કાઢે છે વ્યસની પુરુષને બી સંભાળે છે અને ઘરની પણ જવાબદારી લે છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બી કરે છે બાળકોને ભણાવે છે અને સારી જગ્યાને એપ્રૂવ પણ મૂકી શકે છે. તો આ જ સ્ત્રીમાં પોતાનો સેલ્ફ એસ્ટીમ એટલો બધો હાઈ હોય છે કે પોતે એટલી સક્ષમ હોય છે એનો વિલ પાવર એટલો સ્ટ્રોંગ હોય છે કે તેને વધારે પડતું મોટિવેશન મળે છે અને એ સફાઈ એટલે જેને કહેવાય છે કે સુપર વુમેન. આ સુપર વુમન સિન્ડ્રોમ એ બે કેટેગરીમાં આવે એવું નહીં કે આ સુપર વુમન સિન્ડ્રોમ મતલબ એક બીમારી વાળી કેટેગરીની ફિમેલ કોમ્યુનિટી છે. સુપર વુમન સિન્ડ્રોમ મતલબ એના નામ જ છે કે સુપર વુમન. સુપર વુમન કેમ કહેવામાં આવે છે કે એનામાં કેપેસિટી છે એનામાં કેપેબિલિટી છે અને મલ્ટી ટાસ્કિંગ પર્પઝ એવું નહીં કે કોઈ એક જ ટાસ્ક એને આપ્યું અને સારી રીતે કહેવાય છે એટલે સુપર હીરો કોને કહેવાય કે મતલબમાં તમારામાં એક્સ્ટ્રાઓર્ડિનરી ટેલેન્ટ હોય એક્સ્ટ્રાઓર્ડિનરી એફિશિયન્ટ હોય
એબિલિટી હોય એન્ડ એના લીધે તમે સમાજને એક સારી રીતે જોડીને રાખો અને એક સારી રીતે પોઝિટિવ હોપ આપો, જે સમાજનો પિલ્લર કહેવાય. એટલે જ કહેવાય કે સુપર વુમેન સિન્ડ્રોમ. પણ આ સુપર વુમેન સિન્ડ્રોમમાં જો તમે પોતાની શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કોમ્પ્રોમાઇઝ કરશો તો તમે આગળ જતા માનસિક બીમારીનો શિકાર બની શકો છો. એટલે ડિમાર્કેશન અને ડેફિશિયન્સ કરવું ખૂબ જ જરૂરી છે. જી, આપે ખૂબ જ સરસ માહિતી આપી અમારા દર્શકોને સુપર વુમન સિન્ડ્રોમ્સને લઈને, તે બદલ આપનો આભાર. ત્યારે સુપર વુમન સિન્ડ્રોમ્સ શું છે, તેના લક્ષણો શું છે અને તે કેટલા હદે જોખમી બની શકે છે, અને સાથે સાથે આપણે કયા પ્રકારની જે વસ્તુ છે તેનો ખ્યાલ રાખવો જોઈએ જેથી આ સિન્ડ્રોમ્સથી બચી શકાય, જેવી અલગ અલગ જે માહિતી હતી સુપર વુમન સિન્ડ્રોમ્સને લઈને તે આપણે મેળવી. ત્યારે આવી જ માહિતી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.